વાલ્મીકી વ્યાસ નાનક
वेदव्यास, गुरु नानक, मेरा, कबीर, तुलसीदास, अकबर, शिवाजी ए माणसो छे तमाम प्रकारना छे ई अमे तमारा સંતાનો છે આ જુદા જુદા ઋષિ મુનિઓ અને કવિઓ અને લેખકો અને શૂરવીર અને મહાપુરુષો થઈ ગયા એ તમામ પ્રકારના પુરુષો છે એ પુરુષો છે બધા તમારા સંતાનો છે સૌની સમાન માતા સૌ એ સમાન દેખી ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા શું કીધું છે તો કે સૌની માતા છે એ હિન માતા એકમાત્ર હું જ છે અને અમે બધા સંતાનો મહાજ છે તારી દ્રષ્ટિએ નથી કોઈ ઉચ્ચ કે કોઈ નીચ એમ કે છે કે તું અસ તું સૌની સમાન માતા છે અને અમે સૌ તમારા સંતાનો છે એમાં કોઈ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી સૌ તમારા સંતાનો છીએ આગળ જોઈએ તો કે ચાહો બધા પરસ્પર સાહો બધા પરસ્પર એ પ્રાર્થના કરે સૌ સંતાન સૌ તમારા મેં શું કીધું છે કે અમે બધા સૌ છે એ બધા સંતાનો ભેગા મળીને શું કરે છે પ્રાર્થના કરે છે પ્રાર્થના કરીએ છીએ અને શું કહે છે કે બધા સંતાનો છે એ ભળી મળી અને પ્રેમપૂર્વક સાથે રહે એકબીજાને સાથ સહકાર આપે અને એકબીજાને કામમાં શું કરે છે મદદ કરે છે એવી પ્રાર્થના કરવામાં આવી છે જુદા જુદા સંતાનો છે એ બધા હિન્દ માતાને પ્રાર્થના કરે છે અને હિન્દ માતાની દ્રષ્ટિએ બધા સંતાનો સમાન જ રહેલા છે તમે કાવ્યની સમજૂતી જોઈ તો કાવ્યમાં આવતા કેટલાક સમાનાર્થી શબ્દનો અભ્યાસ કરીએ તો કેટલાક સમાનાર્થી શબ્દ અહીં દર્શાવેલા છે તો તમારે નોટબુકમાં લખવાના રહેશે તો જોઈએ કેટલો સમાનાર્થી શબ્દ છે કે નિર્ધન કયો શબ્દ છે કેટલો સમાનાર્થી શબ્દ નિર્ધન છે તો નિર્ધનનો સમાનાર્થી શું થાય છે તો કે ગરીબ જોઈએ ધન છે પણ આગળ શું કર્યો છે ની અને નિર્ધન અને એક એક પ્રકારના એના પાસે ધન નથી કે પૈસા નથી એટલે અહીંયા શું આવશે ગરીબ મેધર એટલે શું થશે ગરીબ અથવા તો દરિદ્ર બે અર્થ પણ થઈ શકે તમંગર એટલે પાસે કે ખૂબ જ એના પાસે પૈસા છે તો ધનવાન અથવા તો પૈસાદાર પછી છે નિરક્ષર એક એક પ્રકારનું જ્ઞાન નથી એને કહેવાય નિરક્ષર એટલે આવશે અજ્ઞાની પછી છે નિરોગી નિરોગી એટલે એના શરીરમાં એક પ્રકારનો રોગ નથી એટલે કે તંદુરસ્ત અથવા તો સ્વસ્થ તો સાથે તંદુરસ્ત અથવા સ્વસ્થ પછી છે વંદન આપણે જોયું હમણાં કાવ્યમાં કે વંદનમાં શું થાય છે કે નમસ્કાર શું થાય છે નમસ્કાર પછી છે સૌ સૌ એટલે કે બધા સર્વ આ તમામ પ્રકારના સમાનાર્થી શબ્દ તમારે નોટબુકમાં લખતા રહેશે પછી એકવાર જોઈએ કે નિર્ધન એટલે ગરીબ તમંગન એટલે પૈસાદાન નિરક્ષર એટલે અપણ નિરોગી એટલે તંદુરસ્ત અને સ્વસ્થ મંદન એટલે નમસ્કાર અને સૌ એટલે કે બધા અને સર્વ હવે તમને કેટલાક શબ્દ આપેલા છે અને શબ્દનો શું છે તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે તમે તમારી રીતે વાક્ય બનાવી શકો પણ આ વાક્યમાં આ શબ્દ હોવો જોઈએ શબ્દ એવો છે એને તમારે વાક્ય બનાવવાના છે પહેલો શબ્દ છે તે કે સેવા શું છે સેવા આપણે માતા પિતાની સેવા કરવી જોઈએ તો વચમાં શું આવી ગયું સેવા શબ્દ આવશે પછી શું આવ્યું વંદન તો શું આવશે આપણે વડીલોને વંદન કરવા જોઈએ શબ્દ વાક્યમાં વંદન પછી છે કબીર કબીર એક સંત કવિ હતા શું હતા કે સંત કવિ હતા અને પછી વાલ્મીકી છે કે વાલ્મીકી એક ઋષિ હતા તમે તમારી રીતે વાક્ય બનાવી શકો અલગથી પણ વાક્ય બંધ બેસતા હોવા જોઈએ અને આ શબ્દ વાક્યમાં આવવો જોઈએ ફરી એકવાર વાક્ય રિપીટ કરી દઉં છું તો કે સેવા છે તો શું આવશે કે માતા પિતાની સેવા કરવી જોઈએ પછી વંદન તો વડીલોને વંદન કરવા જોઈએ કબીર તો કે કબીર એક સંત કવિ હતા અને વાલ્મીકી તો કે વાલ્મીકી એક ઋષિ હતા વિદ્યાર્થી મિત્રો તમામ પ્રકારના સામાન્ય શબ્દો અને વાક્ય શબ્દના વાક્ય બનાવવાના છે તમારે નોટબુકમાં લખવાના રહેશે અહીં આપણું કાવ્ય બે એ પૂર્ણ થયું છે અસ્તુ